અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે રાત્રે ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક યુવક ગાડીમાંથી ઉતરીને હાથમાં રિવોલ્વર લઈને અંધાધૂન ફાયરિંગ કરી રહ્યો હતો. આ યુવકને ગાળો બોલતા રોકતા યુવકે થોડી વાર બાદ ફરીથી આવીને પાન પાર્લરના માલિક પર 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ આગળ વધારી છે. ફાયરિંગ કરનાર શખ્સનું નામ હરિસિંઘ ચંપાવત હોવાનું પણ સામે આવ્યું છે, જે પોતે દારૂના નશામાં હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. જો કે હાલ આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે અને ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે રાતે આશરે 10:30 આસપાસ તપોવન સર્કલ ઉપર અમને મેસેજ મળેલ ઓફિશિયલ ગાડીને કે બોલાચાલી ઝઘડો થયેલો છે. ત્યારબાદ સદર જગ્યા ઉપર અધિકારીઓ અને જે વ્હીકલને મેસેજ મળ્યો તે તમામ લોકોએ જઈને તપાસ કરતાં ખ્યાલ આવેલ કે એક જે ગુનાના કામે ફરિયાદી છે ધર્મેશભાઈ મપ્પાભાઈ ભરવાડ, કે જેઓ ત્યાં માધવ વિહાર સોસાયટીમાં રહે છે ભરવાડ આસપાસ, તેઓએ ફરિયાદ આપેલી પોલીસ કે ભાઈ એક હરિસિંહ ચંપાવત કરીને છે, હરિસિંહ પદમસિંહ ચંપાવત, કે જે 10:30 સમયે બધા પોતાની સિયાસ ગાડી લઈ અને પોતાની શિવશક્તિ પાર્લર તેમજ આજુબાજુમાં જે ચાની નાસ્તાની લારીઓ રહે છે ત્યાં એના ગ્રાહકો બેઠા હતા, ત્યાંથી નીકળતા સમયે ગ્રાહકો સાથે બોલાચાલી ઝઘડો કરેલો. અગાઉ વર્ષ 2018 સાલમાં તેના કુટુંબીજનો સાથે આ કામના ફરિયાદીના પરિવારજનો નવઘણભાઈ અને તેના પરિવારે જે તે સમયે બનાવ રસ્તાના ઝઘડા બાબતે ફરિયાદ આપેલી તેની અદાવત રાખીને તેમજ રોડ ઉપર જે કંઈક ગ્રાહકો બેઠા હતા તેની સાથે બોલાચાલી ઝઘડો કરતા નવઘણભાઈ કે જે ફરિયાદીના કાકા છે તેઓએ ગાળા ગલી ક્લોઝ કરવાની ના પાડતા આ કામના આરોપીએ તેમને પાટું મારી અને પાડી દીધેલા. લોકોનું ટોળું એકઠું થતાં પોતાની ગાડી લઈ જતો રહેલ. ત્યારબાદ થોડી જ વારમાં પોતાની ગાડી સાથે એક અન્ય ગાડી સાથે પોતે જગ્યા ઉપર આવેલ અને પોતાની પાસેના હથિયારથી 4-5 રાઉન્ડ લારી ઉપર અને હવામાં ફાયર કરેલ હોવાનું ફરિયાદી છે જાણ કરતાં આ બાબતે વિગતવારે આઈપીસી કલમ 307, 294, 114 અને આમ સેક 25(1)(b) અને 27(1) મુજબ ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે. હાલ જે ગુનો દાખલ થયો છે તે હરિસિંહ પદમસિંહ ચંપાવત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. અમારી જે પ્રાથમિક ફરિયાદી સાથેની પૂછપરછ હતી તપાસ દરમિયાન 2018 સાલમાં ફરિયાદી જે છે એના કુટુંબી જે છે નવઘણભાઈ ભરવાડ તેના પરિવારે બોલાચાલી અને છેડતીની ફરિયાદ આ કામના આરોપીના ભાઈ ચંદનસિંહ અને કરણસિંહ વિરુદ્ધ જે તે વખતે આપેલી તે સમયે બનાવ કોઈ રસ્તાના ઝઘડા બાબતનો હતો તેવી પ્રાથમિક અમને ખ્યાલ આવે. હાલ તપાસ ચાલુ છે પણ પ્રાઇમરી આરોપીની પૂછપરછ અને તપાસ કરવા માટે જે અધિકારીઓ સ્થળ ઉપર અને આરોપીના ઘરે ગયા હતા તો પ્રાથમિક એવું જાણવા મળ્યું કે આરોપી પાસે પોતાનું લાયસન્સવાળું વેપન છે, પરંતુ પૂરતી તપાસ થાય પછી જ ખ્યાલ આવી શકે છે કે હથિયાર લાયસન્સવાળું હતું કે લાયસન્સ વગરનું. હાલ એફએસએલ અધિકારી અને લોકલ પોલીસ અને અમારા દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં એક લારી છે જેની અંદર બુલેટ ઇન અને આઉટ થયેલી છે. બનાવડી જગ્યાએથી કોઈ કાર્ટીસો મળી આવ્યા નથી કે ફૂટેલ બુલેટ પણ મળી આવ્યા નથી. આરોપીને ગઈકાલે જ્યારે બનાવ બન્યો ત્યારથી લઈને સતત આરોપીને શોધવાના પ્રયાસો ચાલુ છે. હજી સુધી આરોપીને કોઈ તપાસ દરમિયાન મળી આવ્યા નથી.